नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजामां ने? भाग एक तमने गम्यो हशे अने फरी भाग बे नी आतुरतापूर्वक तमे राह जोई रह्या हशो के लेखक केवा हास्यनी वात करे छे, नहीं ने? तो चालो भाग बे तरफ आपणे प्रयाण करीए छीए। फरी तमने ए एकमनुं नाम जणावी दऊं के छाल छोतरा अने गोटला, बकुल त्रिपाठीनो आ हास्य निबंध छे अने हास्य एटले प्रभु साथे मैत्री एमांथी लेवामां आव्यो छे। बेटा, आपणे जोई गया हता के स्वच्छता राखवी जोईए, जेना कारणे मंदिरना परिसरनी अंदर जे आपणा ऋषिओनी जे परंपराना आधीन जे संस्कृति छे, ए संस्कृति ने अपने साचवानी छे, वेदोनी संस्कृति साचवानी छे। एटले आजूबाजू नारियलना छोतरा, केरीना गोटला के पची केरानी छाल अपने न नाखवी जोईए एनी समझ मेळवी हती। हजी पण अपने एवा घणा बधा पोतरा छे के रस्ता मां नाखीए छे। बेटा, मूल्यवान मगफळीना, मूल्यवान छे ने मगफळी, बराबर ने? सींग तेल आपणे खाईए छीए ने, ए मूल्यवान मगफळी छे, एना पोतरा पण आपणे मगफळीना गोरा મોઢામાં નાખતા જઈએ છે અને પોતરા આપણે આમ તેમ નાખતા જઈએ છે અને સાથે સાથે આપણે સિંગના પોતરાને પણ સર્વ જગ્યાએ વેરતા જઈએ છીએ। પછી આપણું ફળિયું હોય કે પછી ભારત દેશની કોઈ પણ જગ્યા હોય, આપણે તો એમ જ માની લઈએ છીએ કે સબ ભૂમિ ગોપાળ કી, બરાબર ને? એમ કરી અને આપણે આ બધી વસ્તુઓ નાખતા હોઈએ છીએ અને આ ઢગલા થતા હોય છે। પણ મિત્રો, આ જે જગ્યા છે એ જગ્યા મગફળીના પોતરા એ ન નાખવા જોઈએ એમ લેખક આપણને કહે છે। આપણે તો થિયેટરની અંદર જઈએ છીએ, ઓફિસમાં જઈએ છીએ, બરાબર, કમ્પાઉન્ડની અંદર જઈએ છીએ, જ્યાં જુઓ ત્યાં આપણે આ પોતરા વેરતા ને વેરતા જઈએ છીએ અને તમને એમ થશે કે આનાથી આ ગાય અને જે મક્ષિકાઓ છે, મક્ષિકાઓ એટલે કે બેટા માખો છે, અહીંયા શબ્દ આપણને વાપરેલો છે કે ફોફા એટલે સિંગના ફોતરા થાય અને એ આપણે ક્યાં વેરીએ છીએ, કમ્પાઉન્ડની અંદર વેરીએ છીએ અને મક્ષિકાની વાત કરી છે એટલે માખીઓ આમ તેમ ફેલાય છે અને આ ખૂબ ગંદકીવાળી જગ્યાની અંદર આવું આપણે રસ્તાની અંદર પણ કરતા હોઈએ છીએ। બેટા, એના કરતાં તો આપણે એક કામ કરીએ કે આપણી પાસે જે પોતરાઓ છે એ પોતરાઓને થિયેટરમાં કે બગીચાઓમાં કે ઓફિસના કમ્પાઉન્ડમાં કે આપણી ફળીઓમાં ન નાખતા, એ જે પોતરા છે એને આપણે એક રૂમાલની અંદર, એ બેગની અંદર મૂકી અને જ્યાં મ્યુનિસિપાલિટીની કચરાપેટી આવે બેટા, એ કચરાપેટીની અંદર નાખવા જોઈએ એવું કહે છે અને સાથે સાથે વિદેશીઓની પણ વાત કરે છે કે સજ્જડ એમને ત્યાં નિયમો હોય છે કે દાખલા કે એમને કેળું ખાવું હોય કે મગફળી ખાવી હોય તો આમ તેમ આપણે પોતરા એ નાખીએ નહીં, એમના રૂમાલમાં નાખે, એ પોટલી વાળી અને પોતાના ખિસ્સાની અંદર આમ નાખી દે અને જ્યાં મ્યુનિસિપાલિટીની જે કચરાપેટી આવે એ કચરાપેટીની અંદર બેટા એ નાખી દેવામાં આવે છે। આવી રીતે ત્યાં સજ્જડ નિયમ છે અને જો વિદેશીઓ આવું ન કરે તો એમની જોડે દંડ વસૂલવામાં આવે છે, જ્યારે ભારતની અંદર દંડ વસૂલવામાં આવતો નથી। અહીંયા મિત્રો કવિએ કહ્યું છે કે બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી। આ રીતે વ્યંગની અંદર કહેતા આપણને આટલી બધી વાતો સમજાવે છે। એની અંદર બેટા અહીંયા એક શબ્દ આવ્યો કે કચરાપેટી, તો કચરાપેટીની અંદર જ કચરો નાખવો પડે ને, કચરાપેટીને આપણે કહીએ છીએ કે કચરો નાખવા માટેની, શું કહીએ છીએ, પેટી કહીએ છીએ। તો કચરો નાખવા માટેની જે પેટી છે એ પેટી એટલે કે મધ્યમ પદલોપી સમાસ પણ એ થાય છે અને કમ્પાઉન્ડ એટલે કે આંગણું એવું થાય અને અહીંયા જે વિદેશીઓની વાત કરી કે સજ્જડ નિયમો હોય છે, એટલે સજ્જડ એટલે કેવા નિયમો હોય છે, કડક નિયમો હોય છે કે એમને કોઈ પણ જગ્યાએ કચરો નાખવો ન જોઈએ। એટલે તો આપણને વિદેશ જવાનું મન થાય છે કે વિદેશના રસ્તા કેવા, બેટા એમના નિયમો પણ એટલા કડક છે।
આપણે નિયમો વગર આપણી ભૂમિને આટલી બધી સ્વચ્છ રાખીએ છીએ, પણ ઘણીકવાર આપણે આ વસ્તુઓ નાખી આ નવી સંસ્કૃતિઓનું ઉમેરણ કરી અને આપણી જે ભારતીય સંસ્કૃતિ છે કે વેદોની સંસ્કૃતિ છે, કૃષ્ણ બૌદ્ધની સંસ્કૃતિ છે, સંસ્કૃતિને આપણે શું કરીએ છીએ, વેડફી દઈએ છીએ બેટા. એવું નહીં, આપણી જે સંસ્કૃતિ છે ને એને પણ સારી રાખવી જોઈએ. કવિ આગળ પણ આપણને લેખક આપણને આગળ પણ જણાવે છે કે ઘણીવાર આપણે શું કરીએ છીએ, કેળા હોય, નારંગીની છાલ હોય, એ સર્વત્ર આપણે શું કરીએ છીએ, ફેંકી દેતા હોઈએ છીએ, બરાબર ને? એટલે ઘણી વખત લેખકે મજાક કર્યું છે ને, કટાક્ષ પણ કર્યો છે કે આ કેળાની છાલની જે શ્રેષ્ઠ પ્રિય રમત છે એ રાખી હોય તો, કારણ કે આપણને તો છાલ ફેંકવાની બહુ સ્પર્ધા હોય ને, આ ભાલા ફેંક રાખે છે અને આજે અહીંયા ભાલા ફેંક જે રાખે છે એની જગ્યાએ આ છાલ ફેંક રાખે ને, તો આપણે ભારતીયો છે ને એની અંદર વિજય પ્રાપ્ત કરે, કારણ કે એ તો આપણી શું છે, ચાલ એ શ્રેષ્ઠ પ્રિય આપણી રાષ્ટ્રીય રમત છે, એમ કરીને લેખકે અહીંયા થોડીક કટાક્ષની અંદર વ્યંગ પણ અહીંયા આપણી સમક્ષ કર્યો છે. મેં પરીક્ષાની અંદર પૂછાય કે આપણી રાષ્ટ્રીય રમત છે તો રમત એ કઈ સંજ્ઞા થાય, અહીંયા તમને પ્રશ્ન કરું કે રમત એ કઈ સંજ્ઞા થાય, બરાબર? તો રમત એ આપણી જે સંજ્ઞા છે અહીંયા આપણને આપ્યું છે, મેં તમને એના ફોટોગ્રાફ્સ બતાવવાના રહી ગયા છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રકારની જે છાલો છે આપણે નાખીએ છીએ, બરાબર, કેળાની હોય અને મોસંબીની હોય, જેના કારણે લેખકે અહીંયા કીધું કે છાલ ફેંકવાની જે સ્પર્ધા છે ને તો આપણી પ્રિય રાષ્ટ્રીય રમત છે. રાષ્ટ્રીય રમતની હું વાત કરતો હતો, તો રમત એ જાતિવાચક સંજ્ઞા તરીકે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. બેટા આગળ જણાવે છે કે આ ઓલિમ્પિકની જે સ્પર્ધા હોય છે એની અંદર એ દડા ફેંક, બરાબર, આવી જે સ્પર્ધાઓ રાખે છે એના કરતાં તો આ જો કેળા છાલ સ્પર્ધા રાખવામાં આવે ને, કેળા છાલ ફેંક સ્પર્ધા જો રાખવામાં આવે ને, તો આપણા જે બાળકો છે એ બાળકો એ શું કરે, સુવર્ણ ચંદ્રક મેળવે, બરાબર. કારણ કે આ ઓલિમ્પિક વાળા દડા ફેંક સ્પર્ધા રાખે છે, બરાબર, તે ઓલિમ્પિકની અંદર જે જે સ્પર્ધાઓ અહીંયા રાખવામાં આવે છે એ જે સ્પર્ધાઓ છે એના કરતાં તો આ જે સ્પર્ધા છે છાલ ફેંકની સ્પર્ધા એ જો રાખવામાં આવે ને, તો આપણા જે વિદ્યાર્થીઓ છે કે આપણા જે બાળકો છે, આપણા દેશના જે વ્યક્તિઓ છે એ કયું ચંદ્રક મેળવે, સુવર્ણ ચંદ્રક મેળવે, એમ કરીને અહીંયા આ સુવર્ણ ચંદ્રકની પણ લેખકે આપણી સમક્ષ વાત મૂકી છે. તો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણા દેશની અંદર, આપણા દેશની અંદર આવી કોઈ રમત હોય જ નહીં, બરાબર, પણ આપણે શું કરીએ છીએ કે આવું કંઈક હોય તો આ જે વિદેશીઓ છે એમને તો આપણે ફગાવી દઈએ, શું કરીએ, ફગાવી દઈએ, એટલે કે ફેંકી દઈએ, એવી વાત અહીંયા આપણને કરી છે. અને આ જે દડા ફેંક અને ભાલા ફેંક સ્પર્ધાની જગ્યાએ આ છાલ ફેંક સ્પર્ધાની વાત કરી અને એક આપણા ઉપર કટાક્ષ કરે છે કે સાચી રમત તો એ છે, બરાબર, સાચી રમત તો એ છે, પણ આપણે આ ફેંકવામાં માસ્ટર થઈ ગયા છે ને, લેખક આપણા પર શું કરે છે, કટાક્ષ કરે છે, કારણ કે તો વગર પ્રેક્ટિસે આપણે એ કામ કરવાના છે, બરાબર ને? એટલે લેખક આગળ આપણને જણાવે છે કે અહીંયા એક શબ્દ સ્પર્ધા એટલે કે હરિભાઈ સમાનાર્થી શબ્દ છે, પૂછાય તો પરીક્ષાની અંદર આપણે લખવો યોગ્ય છે. ત્યાર પછી લેખક આગળ કહે છે કે બીજા દેશના જે લોકો છે ને એ કેળા ખાઈને જે પેલી છાલ છે ને એ ક્યાં નાખે છે, ડસ્ટબિનની અંદર નાખે છે. જ્યારે આપણે શું કરીએ છીએ, રસ્તામાં નાખીએ છીએ, રસ્તામાં નાખીને નુકસાન શું થાય છે ખબર છે, ગંદકી તો ફેલાય છે પણ કોઈક માણસ ત્યાંથી પસાર થાય ને તો બિચારો શું થઈ જાય છે, પડે છે, એટલે એનો હાથ પગ ભાગે છે. આપણા દેશનો નાગરિક છે ને એને સાર સંભાળ રાખવી આપણી જરૂર છે. અને એ જ વસ્તુ જો તમે કચરાપેટીમાં નાખી હોય તો ડસ્ટબિનમાં નાખી હોય તો એ વ્યક્તિ પડે નહીં, અને આપણા દેશનું જે નાગરિકત્વ છે એ ટકે બેટા, બરાબર. એટલે આ વસ્તુ આપણે રસ્તામાં ન નાખવી જોઈએ. બેટા ડસ્ટબિન એટલે શું, તમને પ્રશ્ન થાય કે ડસ્ટબિન એટલે અંગ્રેજી શબ્દ છે એને આપણે ગુજરાતીની અંદર કહીએ છીએ કચરા પેટી, બરાબર. ડસ્ટબિન શબ્દ પૂછાય તો એ કચરા પેટી એવું આપણે લખી શકાય. બેટા લેખક થોડીક વાત એમના અનુભવની કરે છે અંતમાં કે અમેરિકાના ખેલાડીઓને તો મેં મોઢે સમરાવી દીધું, એમને કહી દીધું કે તાકાત હોય ને અને તમારી માએ જો શેર સૂંઢ ખાધી હોય ને તો આ ઓલિમ્પિકની જે સ્પર્ધા છે ને એ કાઢીને એકવાર આ છાલ ફેંક સ્પર્ધા તમે રાખો. શું કીધું લેખકે, મોઢે મોઢે કહી દીધું છે અહીંયા.
આમ મોઢે મોઢે કહ્યું એટલે બેટા રૂબરૂ કહી દીધું હતું કે તમારી માએ જો શેર સૂંઠ ખાધી હોય ને તો ઓલિમ્પિકની જગ્યાએ તમે આ જે બીજી સ્પર્ધાઓ રાખો છો એની જગ્યાએ એકવાર આ છાલફેક સ્પર્ધા તમે રાખો, છે તમારી તાકાત? ત્યારે લેખક કહે કે અમેરિકાના જે વ્યક્તિઓ છે એ લોકોએ મને શું કીધું કે વોટ ઇઝ શેર સૂંઠ, શું કીધું? વોટ ઇઝ શેર સૂંઠ, આવો શબ્દ એમને પ્રયોજ્યો હતો કે શેર સૂંઠ ખાવી, એનો રૂઢિપ્રયોગ પણ આ રીતે પૂછાય છે કે પૂરી તાકાત હોવી, શું હોવી? પૂરી તાકાત હોવી. તો આવો જ્યારે પ્રશ્ન લેખકે કર્યો, કેવો પ્રશ્ન કર્યો, ત્યારે પેલા લોકોએ એવું કીધું કે વોટ ઇઝ શેર સૂંઠ, આ કે શેર સૂંઠ એટલે શું, એટલે એમને ખ્યાલ ન હતો. એટલે લેખકે શું કીધું કે તમારું કપાળ, શું કીધું? તમારું આ કપાળ. એમ કરી અને લેખકે એમની સાથે ખૂબ ચર્ચા કરી કે અમારા દેશના જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ કેરા છાલ જો તીજે મારેથી ફેંકતા જોયા હોય ને તો એમની જે બારીની બહારથી જે બાલ્કનીની અંદર જે આમ છાલ ફેંકે છે ને, તો લેખકે એવું કીધું છે કે બરાબર વચ્ચોવચ 2 ફૂટ આમે નહીં અને 5 ફૂટ આમે નહીં, બરાબર રસ્તાની મધ્યમાં, એટલે કે કંપાસમાંથી લઈને પેલી માપપટ્ટીથી માપી હોય ને તો એમને એમ જ રહે. એવી રીતે અમારા દેશના જે નાગરિકો છે એ કેરા છાલ ફેંકવામાં એટલા બધા માસ્ટર છે કે આ રસ્તાની આમ એવું કીધું છે કે 2 ફૂટ આમ પણ ના જાય અને 5 ફૂટ આમ પણ ના જાય. આમ તો મિત્રો તમને કહી દઉં કે 2 ફૂટ અને 5 ફૂટ, ફૂટ એ સંખ્યાવાચક વિશેષણ પણ છે, બરાબર? પરીક્ષામાં આવે તો એ લીટી તમે બરાબર ચોપડીમાં જોજો કે 2 ફૂટ આમે નહીં ને 5 ફૂટ તેમે નહીં. એવી રીતે અમારા ભારત દેશના જે નાગરિકો છે ને એવી રીતે આમ કંપાસમાંથી પેલી ફૂટપટ્ટીનું માપ લઈને આપણે નાખીએ ને એવી રીતે નાખે છે. એટલી બધી ચપળતા છે કેરાની છાલ નાખવાની અમારા આ નાગરિકોમાં. એમ કરીને લેખક આપણા ઉપર શું કરે છે બેટા? કટાક્ષ કરે છે. કેરાની છાલ ફેંકનું અજબ કૌશલ્ય છે એમ આપણી પાસે સાંભળ્યું છે. મિત્રો છેલ્લે એ પણ કહી શકીએ બાલ મંદિરોની અંદર જે બાળકો છે એ હવે તો આપણી આ જે સંસ્કૃતિ છે એના વિશે પ્રચાર શરૂ કરી દીધો છે. એટલે અંતે લેખકે એવું કીધું છે કે પરિવર્તનનું કારુણ્ય એ તો અનહદ છે, અહા છે. એટલે બેટા આખા હાસ્ય નિબંધની અંદર થોડીક વાતો આપણને એમને કરી છે, પરંતુ અહીંયા એક જ વાત આ નિબંધ ઉપરથી શીખવા આપણને મળે છે કે જ્યાં સ્વચ્છતા હશે ને ત્યાં ચોક્કસ પ્રભુતા હશે. અને ગાંધી બાપુએ એ પણ સ્વચ્છતાના આગ્રહી હતા. અને આપણો દેશ તો બેટા ઋષિઓ ઋષિ પરંપરાથી વેદ અને ઉપનિષદોનો બનેલો છે, એના સંસ્કારો આપણા દેશની અંદર પડેલા છે. તો દરેક વિદ્યાર્થીને આ નિબંધ પૂર્ણ થતાં પહેલાં મારે તમને કહેવું છે કે આપણે પણ આપણા દેશને આ નિબંધ ઉપર લેખકે ઘણી બધી કટાક્ષ કરીને આપણે થોડા ખસાવ્યા છે કે આપણે કેવી પ્રવૃત્તિ કરીએ છીએ, બરાબર? એ આપણને સારું લગાડતા નથી, પણ આ તો આપણને આપણી મજાક કરે છે કે આવી બધી વસ્તુ તમે નાખી દો છો રસ્તામાં. એટલે આપણા દેશની અંદર કોઈ પણ એવી વસ્તુ કે છાલ હોય કે છોતરા હોય કે કોઈ પણ જાતનો કચરો હોય, આજથી આપણે સંકલ્પ લઈએ કે મ્યુનિસિપાલિટીની જે કચરા પેટી છે એની અંદર નાખીશું અને અમારા ફરિયાની અંદર પણ અમે અમારા ઘરની અંદર એક કચરા પેટી રાખીશું, એની અંદર અમે કચરો નાખીશું, ક્યારે પણ કચરો રસ્તામાં અમે નાખીશું નહીં. એવો બેટા આ નિબંધ પૂર્ણ થાય છે એટલે તમારે મારી જોડે સંકલ્પ લેવો પડશે કે હવે કચરો આપણે આમ તેમ નાખીશું નહીં. આપણી આ સંસ્કૃતિને ચોક્કસ આપણે જાળવવાની છે. આ સંસ્કૃતિમાં જ આપણા સારા સંસ્કાર પણ રહેલા છે, જેના કારણે આજે દેશની અંદર આપણી સંસ્કૃતિની વાહવાહ થાય છે બેટા. તો ચાલો અહીંયા એકમને પૂર્ણ કરતા હું તમને મૂલ્યાંકનની થોડીક વાત કરું. તો મૂલ્યાંકન આપણે લઈએ છીએ તો મૂલ્યાંકનની અંદર અહીંયા તમને એકાદ હું પ્રશ્ન પૂછું છું, બરાબર? પહેલો પ્રશ્ન મારો એવો છે કે છાલ છોતરા અને ગોટલા નિબંધ શામાંથી લેવામાં આવ્યો છે, બરાબર? આવી છે લખાયું છે પણ આવ્યો છે, તો એની જગ્યાએ તમારે લખવાનું કે હાસ્ય એટલે કે પ્રભુ સાથે મૈત્રી એ સંગ્રહમાંથી લેવામાં આવેલો છે. એકમ કસોટીમાં જોડકાની અંદર આવા પ્રશ્નો આવે છે બેટા. આ હાસ્ય નિબંધના લેખકનું નામ જણાવો, એટલે કે છાલ છોતરા ગોટલા એ જે નિબંધ છે એના લેખકનું નામ છે બકુલ ત્રિપાઠી. સરસ મજાનો નિબંધ આપણને સમજાવી ગયા, બરાબર?
લેખક ને કેળા ને કેવું ફળ કહ્યું છે? એક એક વાક્યના પ્રશ્નોની અંદર આવા પ્રશ્નો પરીક્ષાની અંદર આવી શકે છે. તો લેખકે કેળા ને પવિત્ર અને ફરારી ફળ કહ્યું છે, એવી રીતે આખા વાક્યમાં તમારે જવાબ લખવાનો. અહીંયા હું બે પ્રશ્નો તમને પૂછું છું કે મક્ષિકા શબ્દનો સમાનાર્થી નો સાચો અર્થ તમે શોધો અને કચરા પેટી શબ્દનો સમાસનો પ્રકાર તમે જણાવો. હું તમને અડધી મિનિટ આપું છું, તમે વિચારી રાખજો કે મક્ષિકા શબ્દનો સમાનાર્થી સાચો શબ્દ શોધો તો મચ્છર થાય, માખી થાય, મકોડો થાય કે ઈયર થાય, અને કચરા પેટી શબ્દનો સમાસનો પ્રકાર જણાવો. ઉપપદ થાય, દ્વંદ સમાસ થાય, મધ્યમ પદલોપી થાય કે તત્પુરુષ. તમે વિચારી લીધું છે, હવે એનો જવાબ પણ હું તમને સામે આપી દઉં છું. એનો જે જવાબ છે એ જવાબ છે અહીંયા માખી અને આ બાજુ મધ્યમ પદલોપી સમાસ. તો બેટા પરીક્ષાની અંદર આવા પ્રશ્નો આવી શકે છે, આ આઈએમપી પ્રશ્નો કહેવાય બેટા. તો આવા પ્રશ્નો તમે તમારા પુસ્તકની અંદરથી તૈયાર કરજો અને આ જે એકમ છે અહીંયા પૂર્ણ કરું છું. એક એક એકમ પૂરા કરતા કરતા તમારી એકમ કસોટી 25મી તારીખે આવશે, ત્યાં સુધીમાં આપણે ઘણા બધા એકમો વ્યાકરણની સાથે પૂર્ણ કરીએ છીએ. તો વ્યાકરણના એકમો પણ તમે જોજો બેટા, વિશેષણના પ્રકારો પણ પૂછાવાના છે, સંજ્ઞા પણ કદાચ પૂછાઈ જાય ભલે આગળના અભ્યાસક્રમમાં ચાલી ગયું છે. તો વ્યાકરણના જે જે એકમો મેં મારી ચેનલ ઉપર મૂકેલા છે બેટા, એક એક વખત તમે જોઈ લેજો, જેના કારણે વ્યાકરણનો કોઈ પ્રશ્ન હોય, સમાસના પણ સરસ મજાના બે ભાગ મૂક્યા છે, તો તમે એનો ઉપયોગ કરી શકો. તો બેટા અમારો આજનું આ જે લેસન છે પૂર્ણ થશે. અમારું લેસન તમને ગમ્યું હોય, મારા આવા અવનવા વિડીયો તમને ગમતા હોય તો મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો, ઝડપથી કરજો, હજી ના કરી હોય તો કરી લેજો, અને તમારા મિત્રોને શેર એટલા માટે કરજો કે હોમ લર્નિંગ અંતર્ગત આપણી શાળાઓ આજે બંધ છે, સરકાર ઘણા બધા પ્રયત્નો કરી રહી છે અને અમારા શિક્ષકો થકી પણ આવું કાર્ય અમે કરીએ છીએ અને તમારા સુધી પહોંચાડીએ છીએ. તમારા જોડે આવે એટલે તમારે એકલો શીરો ખાવાનો જરૂર નથી, એ આપણે આગળ પણ મોકલવાનું છે. બીજા બાળકો પણ ભૂખ્યા છે ને બેટા, શાળા બંધ છે એટલા માટે. તો તમે આ વિડીયો શેર કરજો, એ બાળકોને પણ આ પાઠ એ શાંતિથી ભણે અને એમને પણ પ્રશ્નો બેટા આવડે. તો અહીંયા વિડીયો નો છેલ્લો હસમુખભાઈના અંતે રામ રામ.